नमस्ते विद्यार्थी मित्रों, केम छो? आजे आपने धोरण 7 मा विषय गुजराती काव्य 8 मालम हलेसा मार नो अभ्यास करीशू। आ काव्यनो साहित्य प्रकार लोकगीत छे। मालम एटले वहाण अथवा तो जहाज चलावनार, अने हलेसा एटले नाव के होड़ी ने चलावा माटे पानी ने धकेलवू। विद्यार्थी मित्रों, हवे आपने लोकगीत विषयनी टूंकमां माहिती मेळवीशुं। लोकगीत, लोकगीत एटले लोकोथी, लोको द्वारा अने लोको वडे रचायेलू गीत एटले लोकगीत। लोक साहित्यमां कृतिना रचनार विषे आपणने भाग्ये ज कशी माहिती मळती होय छे। क्यारेक रचना कोई एक व्यक्तिनुं सर्जन पण होई सके, तो क्यारेक एक करता वधु व्यक्तिओनो पण एमां हिस्सो रहेलो छे। लोक साहित्यमां मानव जीवनना तड़पदा संवेदनों ने सरस वाचा मळती होय छे। लोकगीत पण लोक साहित्यनो प्रकार छे। विद्यार्थी मित्रों, लोक साहित्य कृति एक एवी कृति छे कि जेनी अंदर एक व्यक्ति अथवा तो एक करता वधारे लोको मळीने पण आ रचना रची सके छे, एटले तेने लोकगीत कहे छे। अने आ लोकगीत ए लोक साहित्यनो ज एक प्रकार छे। आ लोकगीतनी अंदर मानव जीवनना जे तड़पदा शब्दों छे अने मानव जीवननुं जे निरूपण छे ते अहीं सुंदर रीते रजू करेलू छे। आपणी खामी बाबते कोई मेहणू मारे तो दुखी थवाने बदले सुधरवानो प्रयत्न करिए। हवे आपने कोई बाबत में कि कोई कार्य अंदर जो कोई मेहणू एटले के ठपको आपे तो एमा दुखी थवू जोईए नहीं, परंतु ए कार्य ने सुधरवा माटे प्रयत्न करवो जोईए तो जीवन में सुखी थईए। अने जो ए आपणुं कार्य सारी रीते करवा माटे थईने आपणे जो प्रयत्न करिए तो जीवन में हमेशा आपणे सुखी थईए। नानकड़ी टकोर पण जीवन ने केवुं सरस रूप आपी सके छे। अहीं दियर भाभीनी वात छे। भाभीए दियर ने मेहणू मार्युं छे के ए आळसु छे, भाईनी कमाणी पर जलसा करे छे। दियरने मेहणू लागे छे ने એ દરિયો ખેડીને કમાવા ને ભાભીને ખુશ કરવાની નેમ લે છે। હવે આ જે કાવ્ય છે એ કાવ્યની અંદર ભાભી દિયરને મેહણું મારે છે કે ઠપકો આપે છે કે તું કેવો છો, આળસુ છો સાવ, અને તું તારા ભાઈની કમાણી ઉપર જલસા કરસ, તારું જીવન તો સાવ નકામું છે। એટલે ભાભીનું આવું મેળું સાંભળી દિયર છે એ પોતે દરિયાની સામે કાંઠે કમાવા માટે અને પોતાની ભાભીને ખુશ કરવાનો નેમ એટલે કે પ્રતિજ્ઞા લે છે। આ લોકગીતમાં દિયર ભાભી વચ્ચેના વાસ્તવિક સંબંધોનું ચિત્ર ઉપસી આવે છે। विद्यार्थी मित्रों, आपने लोकगीतनी टूंकमां माहिती
મેળવી। તો હવે આપણે સૌ પ્રથમ માલમ હલેસામાર કાવ્યનું સંગીતમય ગીત સાંભળીશું। मालम उठा ले सा तुम्हार
विद्यार्थी मित्रों, आपने सरस मजानो लोकगीत सांभळ्युं। हवे आपने तेनी समझूती जोईए। मालंग मोटा हलेशा तुमार, मारी जावुं मधदरियानी पार। हे नाविक, मारे दरियानी पेले पार जवुं छे। पार एटले किनारो, के मारे दरियानी पेले पार जवुं छे। माटे हे नाविक, तू मोटा हलेशा मार। मालम एटले नाविक, मधदरियो एटले दरियानो मध्य भाग, पार एटले किनारो। મેણું માર્યું છે મને ભાભલડીએ, દેર આળવુનો સરદાર। મેણું એટલે મર્મવચન અથવા તો હૃદયને આઘાત આપે તેવું કઠોર વચન અથવા તો ઠપકો આપવો। વિદ્યાર્થી મિત્રો, મેણું મારવું રૂઢિ પ્રયોગનો અર્થ થાય ટોણો મારવો અથવા તો મર્મવચન કહેવું। ભાભલડી એટલે ભાભી, દેર એટલે દિયર, આડવું એટલે આળસ। મારી ભાભીએ મને મહેણું માર્યું છે, એ મને કહે છે કે દિયર, તું તો આળસનો સરદાર છો। ભાઈ કમાઈને તું ઘોડલા ખેલવે, એનો બળિયો અવતાર રે। ભાઈ એટલે કે એના જે મોટા ભાઈ છે એ કમાય છે, અને ઘોડલા ખેલવા એટલે કે પાઠના કાવ્યના અર્થમાં અહીં જલસા કરવા એવો અર્થ થાય। એનો બળિયો અવતાર, બળિયો અવતાર એટલે જીવન નકામું જવું અથવા તો રૂઢિપ્રયોગનો અર્થ થાય જીવન નકામું હોવું। મોટા ભાઈ કમાય અને નાનો ભાઈ એ કમાણી ઉપર જલસા કરે, એનો તો અવતાર જ નકામો છે। જાવું છે મારે જાવા બંદરે, જ્યાં લક્ષ્મીનો નહીં પાર। જાવું એટલે કે મારે ત્યાં જવું છે, જાવા નામનું બંદર છે ત્યાં। લક્ષ્મી એટલે કે ધન દોલત અથવા તો પૈસા। જાવું છે મારે જાવા બંદરે, લક્ષ્મીનો નહીં પાર। મારે જાવા બંદરે જવું છે, ત્યાં લક્ષ્મી એટલે કે ધન દોલતનો કોઈ પાર નથી। જાવે ગયા કોઈ પાછા ન આવે, આવે તો બેડલો પાર રે। બેડલો પાર થવો રૂઢિપ્રયોગનો અર્થ થાય સમૃદ્ધ થવું। જે લોકો જાવા બંદરે જાય છે તે ક્યારેય પાછા આવતા નથી, પરંતુ જે પાછા આવે છે એનો તો બેડો પાર થઈ જાય છે, એટલે કે તેઓ ધન દોલતથી સમૃદ્ધ થઈ જાય છે। જાવું છે મારે સિંહલ દ્વીપમાં, પરણવા પદમણી નાર। સિંહલ દ્વીપ એ શ્રીલંકામાં આવેલું છે અથવા તો સિંહલ દ્વીપ
શબ્દ શ્રીલંકા માટે વપરાયો છે. પર્ણવા પદમણી નાર. પદમણી નાર એટલે કે પદ્મિની અથવા તો ઉત્તમ સ્ત્રી. મારે ઉત્તમ સ્ત્રીને પરણવા માટે શ્રીલંકા જવું છે. અને હવે આગળ કહે છે, મોતીડે પોખે જો ભાભલડી મારી તો જીવવામાં સાર રે. મારી ભાભી જો મને ઉમળકાથી આવકારે અને મોતીથી પોખે તો જ મારા જીવનમાં રસ પડે. કેસર ભીના તમે જીવો ભાભલડી મારા, જીવો જીભલડીની ધાર. કેસર ભીના શબ્દનો અર્થ થાય કેસરથી રંગાયેલા. પરંતુ કાવ્યના અર્થમાં સમજીએ તો ઉમંગી, ઘર રખો અથવા તો ઉત્તમ ગૃહિણી. હે ભાભી, તમે ઘર રખું ગૃહિણી છો અથવા તો હે ભાભી તમે ઉત્તમ ગૃહિણી છો, તમે 100 વર્ષ સુધી આવું જ જીવન જીવતા રહો અને જીભની ધારે જ જીવો. વિદ્યાર્થી મિત્રો, અહીં કાવ્યના અર્થનો સમજીએ તો એ જીભથી તમે મને જે મેણું માર્યું હોય તો મારો ઉદ્ધાર ન થાત, એવો અર્થ અહીં સ્પષ્ટ થાય છે. મીણા મારીને મારી મતી સુધારી, ખોલ્યા તે મનના દ્વાર. મતી એટલે બુદ્ધિ. હે ભાભી, તમે મને મહેણા મારીને મારી બુદ્ધિને સુધારી છે અને મારા મનના બંધ દરવાજા તમે ખોલી નાખ્યા છે. માલમ મોટા હલે સાતું માર, મારે જાવું મધ દરિયાની પાર. હે નાવિક, મારે દરિયાની પેલે પાર કે કિનારે જવું છે, માટે તું મોટા હલેશા માર અથવા તો તું ઝડપથી નાવને ચલાવ. વિદ્યાર્થી મિત્રો, આપણું કાવ્ય અહીં પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અભ્યાસનો પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. આ 6 પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. નમસ્તે, ધન્યવાદ.